ભરૂસેવા સદન ખાતે સામાન્ય સભાને લઈને કોઈ ઉહાપોહ ન થાય તે માટે ગોઠવાયેલો પોલીસ બંદોબસ્ત. આમોદ તાલુકાના ઈખર ગામે પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ ઝેરી દવા ઘટઘટાવી જીવન ટૂંકાવ્યું. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની પ્રમુખ જ્યોતિબેન તડવીની આગેવાની હેઠળ યોજાઈ અગત્યની મીટિંગ. ભરૂસેવા સદન ખાતે સામાન્ય સભાને લઈને કોઈ ઉહાપોહ ન થાય તે માટે ગોઠવાયેલો પોલીસ બંદોબસ્ત. ભરૂચ નગર સેવા સદન ખાતે સામાન્ય સભાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બે દિવસ પૂર્વે નગર સેવા સદન ખાતે વિપક્ષી નેતા સંસાદ અલી સૈયદ દ્વારા નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી સામાન્ય સભા બોલાવવાની રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતને આજે 48 કલાક પૂર્ણ થતાં જ સવારથી શાસન પક્ષ દ્વારા નગરપાલિકા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તકે વિપક્ષી આવેદનમાં જણાવાયું હતું કે શાસક પક્ષ દ્વારા જો આગામી 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવામાં ન આવે તો જનતા સામાન્ય સભાનું વિપક્ષે અલ્ટિમેટમ આપ્યું હતું. 72 કલાકના અલ્ટિમેટમને 48 કલાક પૂર્ણ થતાં નગરસેવા સદન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે વહેલી સવારથી જ ભરૂચ નગર સેવા સદન ખાતે પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે અને જાહેર કામગીરી કરતા જાહેર સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યો દ્વારા જનતાના હિતને ધ્યાનમાં રાખીને સામાન્ય સભાની નગરપાલિકાના સમક્ષ માંગણી કરાઈ છે. જો શાસક પક્ષ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં ન આવે તો વિપક્ષો દ્વારા જનતાને સાથે રાખીને સામાન્ય સભા યોજવાની વાત છે, પરંતુ અહીં શાસક પક્ષના સભ્યો અલ્ટિમેટમ આપ્યાના 72 કલાક પૂર્ણ થાય તે પહેલાં જ ડરી ગયા હોય તેવું લાગે છે. આથી આજે વિપક્ષી સભ્યોના અલ્ટિમેટમને 48 કલાક પૂર્ણ થતાં જ નગરસેવા સદન ખાતે પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો છે. સત્તાધારી પક્ષને વિપક્ષી સભ્યોની માંગણીને ધ્યાનમાં રાખવી જોઈએ, પરંતુ આગામી સમયમાં શું સત્તાધારી પક્ષ સામાન્ય સભા બોલાવવા નથી ઈચ્છતું? વિપક્ષની કોઈ માંગણી સત્તાધારી પક્ષ સંતોષપૂર્વક પૂર્ણ કરી શકશે કે કેમ, તે તો આગામી સમય જ બતાવશે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા ગઈકાલે સામાન્ય સભા બાબતે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા 6 મહિનાથી ભરૂચ નગરની સામાન્ય સભા નગરપાલિકાની યોજાઈ નથી, તેને યોજવા માટે અમે નગરપાલિકાના પ્રમુખને 72 કલાકનો અલ્ટિમેટમ આપ્યું હતું. એ 72 કલાક આવતીકાલે પૂર્ણ થાય છે, પરંતુ નગરપાલિકાના પ્રશાસનના અંદર એક ડર અને એક ભયના કારણે તેમણે આજે 48 કલાક પૂર્ણ થતાં જ પોલીસ બંદોબસ્ત નગરપાલિકા ખાતે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ પ્રજાને પોલીસનો ડર બતાવીને રોકવામાં આવી રહી છે. નગરપાલિકાના શાસક પક્ષને એવી તો શું ભીખ છે કે તેમણે સામાન્ય સભા યોજવાનું ટાળી રહ્યા છે. આમ જનતાના પ્રશ્નો, આમ જનતાની સમસ્યાનો નિકાલ માટે સામાન્ય સભા યોજવાની હોય છે તો નગરપાલિકાના પ્રમુખ કેમ કોરોનાનો ભય બતાવીને અને પોલીસનો ભય બતાવીને હવે નગરપાલિકાની સામાન્ય સભા યોજવાથી પછાત કરી રહ્યા છે? આમોદ તાલુકાના ઈખર ગામે પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ ઝેરી દવા ઘટઘટાવી જીવન ટૂંકાવ્યું. મળતી વિગત અનુસાર આમોદ તાલુકાના મછાસરા ગામના રહેવાસી સબીરભાઈ છેલાની દીકરી રેહાનાના લગ્ન આમોદ તાલુકાના ઈખર ગામના ઇમ્તિયાઝ વાંકા સાથે 7-8 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ પત્નીના લગ્ન જીવનમાં વાંકું પડતા આજ રોજ તકરાર બાબતે મહિલા રેહાના બેને ઝેરી દવા પી લીધી હતી. મહિલાને સારવાર માટે પણ વલણ હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં જ મોત નીપજ્યું હતું. મહિલાના પિયર પરિવારને આ મામલે જાણ થતાં આમોદ પોલીસ મથકે સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમોદ પોલીસે સીઆરપીસી 174 કલમ મુજબનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટ બાદ મહિલા મોત પરથી રહસ્ય છતું થાય તેવી શક્યતા છે. સમગ્ર મામલે હાલ આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમારી છોકરીની ત્યાં એના ઘરે પ્રોબ્લેમ થયેલો, કંઈ દવા પીને એક્સપાયર થયેલા છે. અત્યારે અમે લાવેલા છે આરોગ્યમાં અને પીએમ ચાલી રહેલું છે. પીએમ પછી જે કંઈ હોય ત્યાં ખબર પડે. કયા ગામે? ઇક્કર ગામે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની પ્રમુખ જ્યોતિબેન તડવીની આગેવાની હેઠળ યોજાઈ અગત્યની મીટિંગ. જ્યોતિબેન તડવીની આગેવાની હેઠળ ભરૂચ, અંકલેશ્વર, મક્તમપુર વગેરે સ્થળોની બહેનો કોંગ્રેસમાં જોડાઈ છે અને તાલુકા, જિલ્લા અને શહેરની સમિતિના હોદ્દાઓ પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ડોક્ટર સુહાસબેન ડાભીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મધુબેન બી પ્રજાપતિની વરણી કરવામાં આવી અને તેમના દ્વારા પણ મહિલાઓને સક્રિય કરાઈ, તેમજ ભરૂચ શહેર મહિલા પ્રમુખ તરીકે લીલાબેન આર વાળાને પણ શહેરમાં કોંગ્રેસની બહેનોને જોડવામાં આવી. કોરોનાની મહામારીમાં બહેનો પરિસ્થિતિ સમજવા સાથે કોંગ્રેસમાં જોડાઈ છે તે સર્વેનો હાર્દિક આવકાર છે. ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા અત્યારે વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે રાજકીય પરિસ્થિતિ એ ડામાડોળ છે અને સાથે સાથે સામાજિક પરિસ્થિતિ અંદર પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિની અંદર ક્યાંય બહેનોને કોઈ જગ્યાએ એવું રાજકીય રીતે અથવા તો આર્થિક રીતે એમને એટલા પરેશાન કરવામાં આવ્યા છે કે જેને કારણે બહેનોનો પ્રભાવ ધીમે ધીમે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં અને નવી બહેનો પોતાનો ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વ જોડાવવા માગે છે એ રીતે બહેનો જોડાઈ રહી છે. તો આજે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની અંદર ભરૂચ જિલ્લાની તાલુકામાં અને શહેરમાં કેટલીક 25-એક બહેનો છે કે જે બહેનો આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ રહી છે એનો અમને અનહદ આનંદ છે. અને સર્વ બહેનોને પણ એવું વિદિત થાય કે જ્યાં આગળ જે બહેનોનો અવાજ પહોંચે છે અને કેટલીક એવી મહામારીની અંદર પણ પરેશાન થયા પછી પણ જ્યાંય ક્યાંય એમનું સાંભળવામાં આવ્યું નથી ત્યારે પોતાનો પ્રતિભાવ આપે અને એ પ્રતિભાવની સાથે આવું પોતાના આત્મબળથી ઊભા થવા માટે જ્યારે આગળ આવે એવો ઉત્સાહ તેઓ બહેનો દાખવે છે. તુલસીધામ વિસ્તારના સંવેદનશીલ જીવદયા પ્રેમી શ્રી તારકભાઈ ભટ્ટે એક ખાસ વ્હીલચેર બનાવી મનમૈત્રી ફાઉન્ડેશનને ભેટ કરી. અબોલ જીવોનો આધાર સ્તંભ એવી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા દોઢ બે મહિનાનું એક નાનું ગલુડિયું કે જેના પાછલા બે પગ ઉપરથી ટુ વ્હીલરના પૈંડા ફરી જવાથી નવી સિસ્ટમ ખલાસ થવાથી લકવાની અસરને કારણે પાછલા બંને પગમાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હતી નહીં. તેના કારણે ગલુડિયું ઢસડી ઢસડીને હરીફરી ન શકે અને એક જ જગ્યાએ બેસી રહેવું પડે, જેના કારણે શરીર ઉપર ચાંદા પડી જાય. તેથી અસહ્ય પીડાદાયક વેદનાને સમજી તુલસીધામ વિસ્તારના સંવેદનશીલ જીવદયા પ્રેમી શ્રી તારકભાઈ ભટ્ટે પોતાનું મગજ કસી દેશી જુગાડ પદ્ધતિએ ભરૂચમાંથી જ જરૂરી સામાન તૈયાર કરાવી ખાસ આ વ્હીલચેર બનાવડાવી મનમૈત્રી સેવા ફાઉન્ડેશનને ભેટ કરી અને તેના સહારે આ ગલુડિયાને અમૂલ્ય નવજીવન પ્રાપ્ત થયું છે. અબોલ જીવોનું અણમોલ જીવન બચાવવા અવિરત સેવા કાર્ય કરતી અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા વ્હીલચેરની ભેટ આપનાર દાતાનો હૃદયપૂર્વક આભાર સ્વીકાર કરી ધન્યવાદ પાઠવવામાં આવ્યા અને અન્ય બીજું એક ગલુડિયું પણ આ પ્રકારની પીડા ભોગવી રહ્યું છે તેના માટે પણ વ્હીલચેર બનાવડાવવા શ્રી તારકભાઈ ભટ્ટે ખાસ વિનંતી કરવામાં આવી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહેતા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ બંધાવવાની તડામાર તૈયારી શરૂ કરાઈ. કોરોનાના કપરા કાળે લોકોની જીવનશૈલી બદલી નાખવા સાથે તહેવારોની ઉજવણીને પણ જાણે ગ્રહણ લગાવી દીધું છે ત્યારે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યના દરેક ધર્મના દરેક તહેવારોનો રંગ ફીકો પડી ગયો છે. જોકે આગામી દિવાળીના તહેવારને લઈ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ બાંધવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વેરાયટી સાથે બજારમાં ફટાકડાનો જથ્થો જોવા મળશે. જો કે મોટાભાગના ફટાકડા શિવકાશીથી મંગાવવામાં આવે છે ત્યારે કોરોના વાયરસના ભયથી લોકડાઉનની સ્થિતિ વચ્ચે કંપનીઓ દ્વારા પણ ફટાકડા ઓછા બનાવવામાં આવ્યા હોવાનું જણાવવા મળી રહ્યું છે. ત્યારે આ વર્ષે ફટાકડાના ભાવમાં 20% સુધીનો વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. કોરોનાની અસર બંધ વેપાર ધંધાને નડી ચૂકી છે, જેમાં ફટાકડાના ધંધા પણ હાલ તેમાંથી બાકાત રહ્યા નથી, તો સાથે જ ફટાકડાના ભાવમાં પણ આંશિક વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે લોકોના તહેવારની સરખી રીતે ઉજવણી કરી શક્યા ન હોવાથી ભરૂચમાં ફટાકડાના વેપારીઓ રહીને ઘરાકી નીકળે તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે ફટાકડાના સ્ટોલ પર ખરીદી કરવા આવતા ગ્રાહકોને સરકારની ગાઈડલાઈનનું પણ અચૂક પાલન કરાવવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું. 30 વર્ષથી ફટાકડાનો ધંધો કરું છું. આ વર્ષે હવે જરા મંડીનો બજાર છે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું.
દાદા શું આશા છે કે એ રીતે ફટાકડા વેચાશે કે નહીં વેચાય? કેમ કે આ વખતે કોરોનાના કારણે ઘણા ધંધા પડી ભાંગ્યા છે. શું લાગે છે તમને? 50% જેવો ધંધો થાય એવું લાગે છે. અને આ વખતે જે ફટાકડા જેમને જે કિંમત છે તેની પર શું અસર પડી છે લોકડાઉન? ના, કિંમતમાં તો કઈ ફેરફાર નથી થયો. અંકલેશ્વર બાગરોલ નજીકથી 3 બાઇકની ઉઠાંતરી તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ રામનગરમાં પાર્ક કરેલ 3 જેટલી બાઇકને અજાણ્યા સમૂહ દ્વારા ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. મળતી માહિતી અનુસાર મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ અને હાલ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ રામનગરમાં ભાડાના મકાનમાં રહેતા ભરત પરમાર યુનિક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. ત્યારે ગત તારીખ 2 નવેમ્બરના રોજ ભરત પરમારે ઘરના આંગણામાં પોતાની બાઇક નંબર GJ31L3912 પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરી કરતી તોડકી ત્રાટકી તેઓની 45,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. તો આ જ પ્રમાણે સોસાયટીમાંથી અન્ય 2 બાઇક મળી કુલ 3 બાઇકની ચોરી કરી અજાણ્યા વાહન ચોરો ફરાર થઈ ગયા હતા, જેમાં 3 બાઇક મળી કુલ રૂપિયા 1.20 લાખના મુદ્દામાલની ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. હાલ પોલીસે બાઇક ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના હસોડ ગામના ધરમપુરમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને સારવાર અર્થે પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાની હોય 108ની ટીમને ફોન કરતા તાત્કાલિક ધોરણે 108 હસોડની ટીમ આ મહિલાને હોસ્પિટલે લઈ પહોંચી હતી, પરંતુ વધુ પડતી પ્રસૂતિની પીડા થતા ધરમપુર ગામની મહિલાને 108ની ટીમે રસ્તામાં સફળ પ્રસૂતિ કરાવી હતી. ભરૂચ જિલ્લાના ધરમપુર ગામે રંજનબેન નામના એક મહિલાને રાત્રે 11:30 વાગે લેબર પેઇન ઉપડતા 108ની ટીમને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી. આ મહિલાને સુયોગ્ય રીતે સફળ કામગીરી થાય તે હેતુથી હાંસોટ 108ની ટીમ દ્વારા તરત જ ધરમપુર પહોંચી તેને 108માં સ્વસ્થ રીતે હોસ્પિટલે ખસેડવાની કામગીરી કરાઈ હતી, પરંતુ આ પ્રસૂતા મહિલાને વધુ પડતો લેબર પેઇન થતાં 108ની ટીમ દ્વારા અમદાવાદના ડોક્ટરની સલાહ અનુસાર રસ્તામાં જ રંજનબેનને સફળ પ્રસૂતિ કરાવી હતી. રંજનબેને 108માં પુત્રને જન્મ આપ્યો હતો. હાલ માતા પુત્ર બંનેને વધુ સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંજોત ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કામગીરી 108ની ટીમના પાયલોટ શર્મિલાબેન તથા તસલીમભાઈ દ્વારા માતા બાળક બંનેનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. રંજનબેનના ઘરે પુત્રનો જન્મ થતાં પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. અંકલેશ્વર પોલીસે બળેલા કોપરના વાયરો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા. અંકલેશ્વર તાલુકાના સુરવાડી રોડ ઉપર આજરોજ પેટ્રોલિંગ દરમિયાન શહેર પોલીસની ટુકડીએ બળેલા કોપરના વાયરો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકની એક ટુકડી સુરવાડી ગામ વિસ્તારના નહેર પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક બ્લુ કલરનો 3-વ્હીલ ટેમ્પાને રોકી તલાશી લેતા તેમાં બળેલા કોપરના વાયરોનો 60 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક શિવકુમાર જયસ્વાલની પ્રાથમિક પૂછપરછ કરતા તે આ જથ્થા અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે તેની અટકાયત કરી CRPC 41(1)D અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી.